गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। आजे आपणे धोरण 2 માં ગણિતની ચોપડી ભી ભણવાની છે। તો ગણિતની ચોપડીમાં બધા ચેપ્ટર કાઢો 11, કેમ કે આપણે હવે 10મું ચેપ્ટર તો પૂરું થઈ ગયું છે, ને તો હવે આપણે 11મું ચેપ્ટર ભણવાનું છે। ચાલો કાઢો, જુઓ 11માં ચેપ્ટરમાં શું છે। 11માં ચેપ્ટરનું નામ શું છે, તો કે લીટીઓ જ લીટીઓ। હવે આપણે લીટીઓ દોરવાની છે। તમને લીટીઓ દોરતા આવડે છે ને, આડીન ઊભીન ત્રાસીન ત્રાહીન બાંગીન। તો આપણે આવી લીટીઓ આજે દોરવાની છે। હવે આ ચેપ્ટરમાં આપણે લીટીઓ દોરતા શીખવાનું છે। તો કોને કેવી લીટી કહેવાય એ હવે આપણે જોવાનું છે। તે કોની લીટી છે, શું પૂછે છે કે તે કોની લીટી છે। તો જુઓ, ફાતિમાએ પેન્સિલ પકડી છે તો કેવી છે, સીધી। પછી આ આ આને કહેવાય ઊભી, સીધી એટલે ઊભી। પછી જસબીરની કેવી છે, તો કે ત્રાંસી। અને રાઈમાની કેવી છે, તો કે આડી। તો જોઈએ, આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે। આજે આને શું કહેવાય, સ્ટમ્પ કહેવાય। ફાતિમા, જસબીર અને રાઈમા દરેક ઘરેથી પોતાનું સ્ટમ્પ લાવ્યા। શું લાવ્યા, દરેક પોતાના ઘરેથી સ્ટમ્પ લાવ્યા છે। તેમણે રૂમમાં એક ખૂણામાં તે રાખ્યા, પછી શું કર્યું, એક રૂમમાં છે એક ખૂણામાં એ સ્ટમ્પને મૂકી દીધા। ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે, ફાતિમા એનું સ્ટમ્પ કેવું રાખે, ઊભું। જસબીર તેનું સ્ટમ્પ કેવું રાખે, ત્રાંસું। અને રાયમા તેનું સ્ટમ્પ જમીન પર આડું રાખે છે। એટલે આને રાખ્યું છે તો આને ઊભું કહેવાય અને આ ત્રાંસું કહેવાય, અને આને કેવું કહેવાય, આડું। તો તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે। ફાતિમા ઊભી લીટી દોરે છે, જસબીર ત્રાંસી લીટી દોરે છે, અને રાઈમા છે આડી લીટી દોરે છે। દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટીઓ સાથે જોડો। આપણે જોડવાનું છે, આ કોણ છે, તો કે આ છે ફાતિમા। તો ફાતિમા છે એ કેવી રીતના સ્ટમ્પ રાખે છે, તો કે ફાતિમા છે ઊભું સ્ટમ્પ રાખે છે। તો આપણે એને જોડવાની છે કોની આરે, ઊભી લીટી સાથે। પછી આ કોણ છે, તો કે આ છે રાઈમા। તો રાઈમા છે એ કેવી રીતના સ્ટમ્પ રાખે છે, તો કે એ છે આડું રાખે છે, એટલે આપણે આડી લીટી સાથે જોડી દેવાનું। અને આ છે જસબીર, જસબીર કેવું રાખે છે, જસબીર છે એ ત્રાંસું સ્ટમ્પ રાખે છે, તો આપણે ત્રાંસી લીટી સાથે જોડવાનું, બરાબર। ચલો, આ થઈ ગયું। હવે આપણે ત્રાંસી લીટીમાં, ઊભી લીટીમાં, આડી લીટીમાં ખબર પડી ગઈ। હવે આપણે પાંચ બાજુનું પેજ જોઈએ। જુઓ શું કહે છે, કે અહીંયા કેટલીક લીટીઓ ઊભી લીટીઓ છે, અહીંયા કેટલીક ઊભી લીટીઓ છે, ત્રાંસી લીટીઓ અને આડી લીટીઓ પણ છે, આવી વધુ લીટીઓ દોરો। હવે આપણે લીટીઓ દોરવાની છે, આ ઊભી છે તો આપણે થોડીક ઊભી લીટીઓ દોરવાની। જો બાળકો, તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે, સ્કેલથી જ લીટીઓ દોરજો, ઓકે। પછી નીચે વચ્ચેમાં કઈ કેવી લીટી છે, તો કે આડી, તો આપણે આડી લીટી દોરવાની, એટલે કે ત્રાંસી, બરાબર। આ થઈ ત્રાંસી લીટી। હવે આ કેવી લીટી છે અને કહેવાય આડી, તો આપણે આડી લીટી દોરશું। બરાબર ને, દોરાઈ ગયું ને। જુઓ હવે, જો આ કોણ છે, જસબીર, શું કહે છે કે હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું છું। હવે આપણે કંપાસ બોક્સ કેવો હોય, તો કંપાસ બોક્સથી પણ આપણે લીટીઓ દોરાઈ ને। પછી ફૂટપટ્ટી, હવે તમે ક્યારેક સ્કૂલે આવ્યા હોય, મેડમે કીધું હોય કે સ્કેલ વડે દોરો, પણ તમે સ્કેલ ઘરે ભૂલી ગયા છો, તો શું કરશો, તમે તમારા કંપાસ બોક્સના થ્રુ તમે લીટી દોરશો ને। તો અહીંયા જસબીર પણ એવું જ કરે છે, શેના વડે લીટી દોરે છે, તો કે કંપાસ બોક્સના જરીએ। પછી આ કોણ છે, તો કે આ છે રાઈમા, રાઈમા શેના વડે દોરે છે, તો કે હું મારા હાથથી પ્રયત્ન લીટીઓ દોરવાનો પ્રયત્ન કરીશ, તો એ જાતે જ આમ હાથેથી લીટીઓ દોરવાનો પ્રયત્ન કરે છે। જ્યારે ફાતિમા છે શું કરે છે, તો કે હું માપપટ્ટીની મદદથી લીટીઓ દોરી શકું છું। તો હવે એ છે એ સ્કેલનો ઉપયોગ કરીને લીટીઓ દોરે છે। જુઓ હવે નીચે, એકતાની લીટીઓ સીધી નથી,
તે કેવી છે? વાંકી છે. એક ટપકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો. વા જે એકતા નામની છોકરી છે શું કરે છે? લીટીઓ તો દોરે છે પણ કેવી થાય છે? વાંકી. તો હવે આપણે છે ને આ ટપકાને જોડીને લીટીઓ વધુ વાંકી દોરવાની પ્રયત્ન કરવાનો છે. તો આપણે લીટીઓને વાંકી દોરશું. જોવા થઈ ગઈ વાંકી. હજુ એક વખત વાંકી કરવાની ને. થઈ ગયું. જો આ રીતે વાંકી લીટી દોરવાની હતી ટપકાને જોડીને, તો દોરાઈ ગઈ. હવે આ રીતે તમારે પણ દોરવાનું છે. ચલો અહીંયા સુધી. હવે પાછળનું પેજ ફેરવો. જુઓ પાછળના પેજ પર શું છે? લીટીઓ સાથે મજા. હવે આપણે લીટીઓ હારે મજા કરવાની છે. જો જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે. જિજ્ઞાસા પાસે શું છે? એક ઘડિયાળ છે. તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર વાંચી શકે છે. અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે. જુઓ બનેલા છે. આવી ઘડિયાળ જોઈ છે તમે, જેમાં આ રીતે આંકડા લખેલા હોય, ટપકા ટપકાવાળા, પણ કેવા હોય? એકદમ સીધી ત્રાસી આડી એવી લીટીમાં લખેલા હોય છે. ટી એચ યુ એટલે થર્સડે કહેવાય. શું કહેવાય? આને થર્સડે એટલે ગુરુવાર. એને વાંચી શકે છે કે 12:30 થઈ છે અને આજે કયો વાર છે? તો કે આજે ગુરુવાર છે, એવું ઘડિયાળમાં બતાવે છે. તો પણ એ જે આંકડા લખેલા છે અને જે અક્ષર લખેલા છે એ કેવા છે? તો કે એકદમ સીધી લીટીમાં લખેલા છે. પછી જિજ્ઞાસા દિવાસળીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. હવે એને ઘડિયાળ ઉપર જોવે છે કે આ અક્ષરો કેવા છે? તો કે સીધી લીટીના લખેલા છે. એટલે હવે કેવું કરે છે? એને એક આઈડિયા આવે છે કે આપણે દિવાસળીની અંદરમાં, દિવાસળીની જે બોક્સમાં જે દિવાસળી હોય એના થ્રુ એ કે ક ખ ગ ઘ એવા અક્ષરો અને રોમન અંક કે પછી કોઈ અંકો લખવાની કોશિશ કરે છે. તો જો શું લખે છે? ક ખ પછી 3 ઈ અને આવી રીતના દિવાસળીઓ જોડે છે. આવા થોડા વધુ અક્ષરો બનાવો. તો હવે આપણે છે ને, તમે પણ એવું કરજો, ઘરે જઈ મતલબ ઘરેથી તમારે જે બોક્સ હોય ને, માચિસ બોક્સ, દિવાસળી, એ બધાને ગોઠવીને તમારે વ્યવસ્થિત આવા અંકો છે એ લખવાના છે, બનાવવાની કોશિશ કરવાની છે. પછી જુઓ શું છે? વપરાયેલી દિવાસળીઓ ભેગી કરો. શું કરવાનું છે? વપરાયેલી એટલે કેવી? કે મમ્મીએ દીવો કર્યો હોય કે પછી કોઈ બીજું માચિસ જલાવ્યું હોય અને પછી જે દિવાસળી ફેંકી દે છે ને, તો એ દિવાસળી તમારે ભેગી કરવાની અને એમની મદદથી અંકો અને અક્ષરો બનાવવાની મજા કરવાની છે. એવા કોઈ અંક કે અક્ષર જે તમે દિવાસળીની મદદથી ન બનાવી શકો, એવા એ કંઈ અક્ષર કે અંક છે કે જેને તમે દિવાસળી કે અક્ષર દિવાસળીની મદદથી ના બનાવી શકો? તો એ આપણે જોવાનું છે કે કયા એવા અક્ષર છે જેને આપણે દિવાસળીથી બનાવી શકતા નથી. બરાબર. હવે સીધી લીટીથી કેટલાક અંકો લખો. સીધી લીટીથી અંકો લખવાના છે. એવા કયા અંકો છે કે જે સીધી લીટીથી લખાય? તો પછી સીધી લીટીથી કયા અક્ષરો લખી શકાય છે, કયા સરળ છે, તો આપણે એ પણ જોવાનું છે કે આપણે જેટલા અંકો લખ્યા ક ખ ગ ઘ માંથી કે પછી 1, 2, 3 માંથી, તો એવા કયા અક્ષર છે કે કયા અંકો છે કે જે એકદમ સરળ છે. બરાબર. લીટીથી લખવા. સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજા ક્યાં લખેલા હોય છે તે શોધવાનું. હવે અહીંયા કેમ ઘડિયાળમાં અંકો લખેલા છે સીધી લીટીથી? તેવી કઈ જગ્યા છે કે આવું બીજે ક્યાં જોયું છે તમે? જેમ કે રેલવે સ્ટેશન હોય ત્યાં આવી મોટી મોટી ઘડિયાળ હોય ને, તો ત્યાં આ રીતે અંકો લખેલા હોય છે. બીજે ક્યાં હોય? તો કે દુકાનમાં બોર્ડ હોય, પછી BRTS બસ હોય, તો એ બધામાં આવી સીધી રીતેથી અક્ષરો કે અંકો લખેલા હોય છે. તો એ તમારે યાદ કરવાનું છે. બરાબર. કે આવું તમે ક્યાં ક્યાં જોયું છે. જુઓ હવે જુઓ નાચતી લીટીઓ. આપણે લીટીઓ તો જોઈ, જેમ કે
સીધી લીટી જોઈ, આડી લીટી જોઈ, ઊભી લીટી જોઈ. હવે આપણે જોવાની છે નાચતી લીટીઓ. લીટીઓ શું કરે છે તો કે નાચે છે. રેમ્યાએ ટ્રાફિક પોલીસને વાહનોની દિશા બતાવતો જોયો. આ ટ્રાફિક પોલીસ તો તમે જોયો જ હશે. તો એ કેવું કરે, આપણે વાહનોને દિશા બતાવે, એક હાથ આ રીતે રાખે, એક આડો રાખે, અને પછી વાહનો છે એની સમજી જાય છે અને પોતે એ દિશામાં ચાલે છે. તો શું ટ્રાફિક પોલીસ ક્યારે વાંકી લીટીઓ બતાવે છે? બતાવે છે. તમે ક્યારે જોઈ છે વાંકી લીટીઓ કે ચાલો આમથી આમ જાઓ, એવું ક્યારે કર્યું છે? નહીં ને, નહીં. તો આપણે લખવાનું ના. રેમ્યાએ ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. હવે રેમ્યા શું કરે છે, એની ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કરે છે. તેણે ઘણી સીધી અને આંકી લીટીઓ બનાવી. તે મજાનું હતું, તે નાચવા જેવું લાગ્યું. એટલે એણે જે આંકી લીટીને ઊભી લીટી નાડી લીટીને એ બનાવી ને, તો એણે કેવું લાગ્યું, એને આ લીટીઓ જે નાચે છે ને એવું લાગ્યું. જુઓ, નીચે આપેલા નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરો અને રેમ્યાની જેમ આનંદ માણો. જો આવી નૃત્યિકા જોઈ છે તમે, જે બાઈ નૃત્ય કરતી હોય, તેના હાથ જુઓ, તે ઊભી અને આડી લીટીઓ જેવા દેખાય છે. એના હાથ જુઓ, આ આડી લીટી ત્રાંસી લીટી છે, આ ત્રાંસી છે, આ ઊભી છે, આડી છે, આડી ઊભી ત્રાંસી દેખાય છે એવું. તો આપણે એને જોઈને અહીંયા દેખાય છે ને આવી લીટીઓ તમારે દોરવાની. જો કેવી મસ્ત લાગે છે, આપણને એને જોઈને જ ખબર પડી જાય કે આમાં આ જે લીટીઓ છે એ શું કરે છે તો કે નાચે છે. તો આવું તમારે પણ નોટમાં દોરવાનું છે અને લખવાનું છે, એટલે તમને પણ ખ્યાલ આવે. હવે અહીંયા જુઓ, ટપકાની મદદથી ભાત, ટપકાની મદદથી આપણે શું કરવાનું છે, ભાત દોરવાની છે. તો જુઓ, ટપકાની મદદથી ભાત કેવી છે તો કે સીધી અથવા તો વાંકી લીટીઓથી ટપકા જોડો. સીધી લીટી દોરવાની અથવા તો વાંકી લીટી દોરવાની, એનાથી શું કરવાનું છે, ટપકા ભાત બનાવવાની છે. તો અહીંયા એક માછલી હતી, બાકીની ભાત મેં દોરી છે. જુઓ તો કેવી લાગે છે, આ બે ટપકાને જોડ્યા એટલે ચોકડી બની ગઈ. તો આ કેવી લીટી કહેવાય, આને કહેવાય ત્રાસી લીટી. પછી અહીંયાથી મેં રાઉન્ડ કર્યું તો આ કેવું થયું, તો કે આ થયું વાંકી લીટી અને પાછી ત્રાંસી લીટી, એટલે મસ્ત ડિઝાઇન બની ગઈ. તો બંનેમાં સેમ એવું કર્યું. પછી અહીંયા મેં મસ્ત ડિઝાઇન બનાવી, એક આડી લીટી ને એક ઊભી લીટી કરીને ચોરસ બનાવ્યું. પછી પાછી આડી લીટી કરી અને એમાંથી ત્રાંસી, આડી અને ઊભી ત્રણ કરીને એવી રીતના મેં શું બનાવ્યું, ત્રિકોણ બનાવ્યું. એટલે મસ્ત રંગોળી ટાઈપ થઈ ગયું. અને અહીંયા ફૂલ તો આપેલું જ હતું, બરાબર ને? તો હવે તમારે શું કરવાનું છે તો કે તમારે હવે આમાં રંગ પૂરવાના છે. જુઓ કેટલી સરસ રંગોળી થઈ ને. તો આમાં આવું દોરવાનું છે તમારે અને રંગ પૂરવાનો છે. પછી જુઓ તો હવે આવા ટપકા જોડી નાખ્યા ને એમાં તમારે રંગ પૂર દેવાની, એટલે મસ્ત ભાત થઈ જશે. બાજુનું પેજ જુઓ શું છે, ચિત્રમાં લીટીઓ. હવે ચિત્રમાં લીટીઓ છે એ ગણવાની છે, બરાબર? તો જુઓ, લોક કલાકારોએ બનાવેલા આ ચિત્રો નેન્સીએ જોયા. તમને આવા ચિત્રો ક્યાં દેખાય છે તમને ખ્યાલ છે? તો આપણે જે જૂની જૂની ગુફાઓ હોય ને, જ્યાં આદિવાસીઓ રહેતા હોય, પહેલાંના જમાનાના લોકો રહેતા, રાજા મહારાજાઓ, તો એ યાદ રાખવા માટે કે આપણે કેમ અત્યારે ફોટા પાડીએ છીએ. તો આપણી પાસે તો ફોટા એટલે કે પહેલાંની યાદો બધી છે, પણ પહેલાંના જમાનામાં શું કરતા કે આવી યાદો ક્યાં કેમ ક્યાં કેદ કરતા, તો કે દિવાલો પર કેદ કરતા. કાં તો આવા લીટા દોરે, કાં તો પથ્થરેથી કોતરીને આવી યાદો બનાવે છે, જેથી ખબર પડે કે પહેલાંના જમાનામાં માણસો આવું આવું કરતા. જો તો આમાં જોઈએ આપણે જુદા જુદા પ્રકારની વાંકી લીટીઓ છે, આડી લીટીઓ છે, ઊભી લીટીઓ છે અને ત્રાંસી લીટીઓ છે. તો એને જોવાની, જો આ વાંદરો છે તો એની વાંકી લીટીઓ છે, પૂંછડી વાંકી છે, કુકડો છે, ઝાડ છે તો એની ઊભી ત્રાંસી એવી લીટી છે, ગાડું છે, કોઈ માણ આ છે સાપને છે પાણી પીવડાવે છે, પછી કોઈ છે બાજુ વગાડે છે, કોઈ દોરડા કૂદે છે, કોઈ નગારું વગાડે છે, ના બાકીના બધા નાચે છે. તો આવું બધું છે ને, અને આવા વધુ ચિત્રો છે એ આપણે હવે દોરવાના છે, બરાબર? તો આ બધી ચિત્રો જોઈને તમને કંઈ યાદ આવે છે? તો આપણે આવા આવા વધારે ચિત્રો યાદ કરીને જે આવતા હોય ને એ વધારે ચિત્રો તમારે તમારી નોટબુકમાં દોરવાના છે. અહીંયા આપણો પાઠ સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં પૂરો થાય છે.
કાલથી આપણે શું ભણશું? કાલથી આપણે ભણશું સ્વાધ્યાય પોથી. સારું, ચાલો ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરો ને રંગ પૂરી નાખજો, બરાબર? આવજો.